ओम जय जय नमोस्तु नमोस्तु नमो अरहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो लोये सौवसाणम मोक्षमार्गस्य नेतारम वेतारम कर्म भूव्रताम ज्ञातारम विश्वतत्वानाम वंदे तद्गुणलब्धये। एक आपणे आखो द्रव्य गुण पर्याय ऊपर विषय जोयो। आपणे गई काले कर्म नुं आखुं स्वरूप जोयुं। आजनो जे विषय छे ए छे अनेकांत श्यादवाद। अनेकांत अने श्यादवाद थोड़ो जटिल विषय छे, हने थोड़ुक सूक्ष्म छे, पण समजाय एवुं छे। जैन धर्म मां बे सिद्धांत बहु महत्वपूर्ण छे। कया बे सिद्धांत? अहिंसा अने अनेकांत श्यादवाद। आपणे जैन धर्म एटले शुं तो के अहिंसा परमो धर्म, हने जैन धर्म अने अहिंसामय छे। એમ આ જૈન ધર્મનો બીજો સિદ્ધાંત કયો છે મહત્વપૂર્ણ? અનેકાંત અને શ્યાદવાદ। અનેકાંત શ્યાદવાદ એક અભેદ કિલ્લો છે। આ નહીં સમજીએ તો આપણે જીનવાણીને નહીં સમજી શકીએ। અનેકાંત શ્યાદવાદને નહીં સમજીએ તો જીનવાણી માતાને નહીં સમજી શકીએ। આ બહુ સૂક્ષ્મ બહુ ઇમ્પોર્ટન્ટ સિદ્ધાંત છે, કારણ કે આખો જૈન ધર્મ અનેકાંત શ્યાદવાદ ઉપર ટકેલો છે। કોના ઉપર ટકેલો છે? અનેકાંત શ્યાદવાદ ઉપર ટકેલો છે। સમયસારના પરિશિષ્ટમાં 14 ભંગની ચર્ચા આવે છે। પરિશિષ્ટમાં એક તો શક્તિઓનું પ્રકરણ આવે છે અને બીજું 14 ભંગનું પ્રકરણ આવે છે। ત્યાં 14 ભંગ, 14 પ્રકારના ધર્મો કીધા। કયા કયા ધર્મો કીધા? તો કે નિત્ય, અનિત્ય, એક, અનેક, તત, અતત અને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સત સ્વરૂપ છું અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસત સ્વરૂપ છું। ફરી એકવાર બોલું છું, પહેલો તમે લખજો, પહેલો જોડો લખો નિત્ય અને અનિત્ય, નિત્ય અનિત્ય, અને હું મારાથી દ્રવ્ય સ્વભાવથી નિત્ય છું અને પર્યાયથી હું કેવો છું? અનિત્ય છું। બંને ધર્મ ઇમ્પોર્ટન્ટ છે, નિત્ય પણ અને અનિત્ય પણ। દ્રવ્ય સ્વભાવથી નિત્ય ફૈબા અને પર્યાય સ્વભાવથી અનિત્ય, એટલે ટકવું અને પરણમવું, ટકવું અને પરણમવું, અને આપણે કહીએ ને પરમનન્સી વિથ ચેન્જ અને ચેન્જ વિથ પરમનન્સ, બંને ધર્મ મારામાં છે। અગર અનિત્ય ધર્મ ના હોત તો, અનિત્ય ધર્મ ના હોત તો બદલાવ જ ના થાત, અને બદલાવ ના થાત, ચેન્જ ના થાત તો આપણે જ્યાં હોત ત્યાં જ। ખ્યાલ આવે છે? દુઃખનો ક્યારે અભાવ જ ના થાત મનોરમાંડ, અને સુખની ક્યારે પ્રાપ્તિ ના થાત માસી, હને સંસારનો ક્યારે અભાવ ન થાત અને મોક્ષની ક્યારે પ્રાપ્તિ ના થાત। અનિત્ય ધર્મ ઇમ્પોર્ટન્ટ, નિત્ય ધર્મ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ, કેમ? કારણ કે જો નિત્ય ધર્મ ના હોત હને તો વસ્તુનો શું થઈ જાત? વસ્તુનો જ અભાવ થઈ જાત, અને પર્યાય કોનો આશ્રય લેત? સમ્યક દર્શન કરવા માટે, સુખની પ્રાપ્તિ કરવા માટે કોઈ સુખથી લબાલબ ભરેલો હોય તો એનો આશ્રય લેવાથી પર્યાય કેવી થાય? સુખી થાય। અગર એ નિત્ય અંશ જ ના હો તો વસ્તુ જ, વસ્તુનો જ અભાવ થઈ જાય। નિત્ય અનિત્ય, જો હજી બીજા બે પણ આવે છે આના સિવાય, 14 સિવાય, અને બીજા બે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અસ્થિ અને નાસ્તિ, અસ્થિ નાસ્તિ। હું મારાથી અસ્થિ સ્વરૂપ છું અને પરથી નાસ્તિ સ્વરૂપ છે, એટલે બેઉ ઇમ્પોર્ટન્ટ છે, કેમ? કારણ કે અસ્થિ ધર્મ શું બતાડે છે? કે હું મારામાંથી ક્યારે બહાર ગયો નથી, અને નાસ્તિ એ સમજાવે છે કે બહારનું ક્યારે આંથી અંદર આવ્યું નથી છે ને। હું મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને છોડીને ક્યારે બહાર ગયો નથી, અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું મારામાં ક્યારે પ્રવેશ
એક વજ્રની દિવાલ છે સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય વચ્ચે. નાસ્તિ ધર્મ પરને અંદર એન્ટર થવા દેતું નથી, અને અસ્તિ ધર્મ અંદરથી કાંઈ બહાર જવા નથી દેતું. આપણા ઘરમાં પણ દિવાલ હોય ને, તો દિવાલ કેમ છે? તો કે અંદરની વસ્તુ બહાર ના જાય અને બહારની વસ્તુ અંદર ના આવે. અસ્તિ અને નાસ્તિ ધર્મ ચાર થયા, અસ્તિ નાસ્તિ નિત્ય અનિત્ય. હવે તત અતત, તત અતત. તત એટલે તે મય, હું મારા ગુણોથી મારા જ્ઞાનથી તત્રૂપ છું, તત્રૂપ છું, તે મય છું. અને હું આ શરીર, આ સંયોગ, આ રાગથી હું અતત છું. ખ્યાલ આવે છે? ફરી ફરી, હું મારા જુલીબેન ગુણોથી કેવો છું? તત્રૂપ છું. અને 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 પરથી કેવો છું? અતત છું. અને જ્ઞાન જ્ઞેયમાં ઘટિત કરો તો જ્ઞાનથી તત્રૂપ છું, જ્ઞાનથી તત્રૂપ છું, અને જ્ઞેયોથી અતત છું, અતત છું, અતત છું. એટલે હું ક્યારેય જ્ઞેયરૂપ થયો નથી. અને હું જ્ઞાનથી કેવો છું? તન્મય છું. આજે સવારના જ કીધું હતું ને કે ભાઈ જે છૂટે તે મારું નહીં, અને મારું એ ક્યારે છૂટે. થયા ને ચાર, કેટલા જોડા થયા? ત્રણ, એટલે છ ધર્મ થયા. હવે એક અને અનેક, એક અને અનેક. હું દ્રવ્ય સ્વભાવથી એકરૂપ છું. દ્રવ્ય સ્વભાવથી કેવો છું? એકરૂપ. અને પર્યાય સ્વભાવથી જુઓ, ગુણોથી જુઓ તો હું કેવો છું? તો કે અનેકરૂપ છું. દ્રવ્યથી જુઓ તો એક, અને ગુણોથી જુઓ તો અનેકરૂપ છું. અને અનેક હોવા છતાં પણ મેં મારા એકપણાને છોડ્યું નથી, કારણ કે મારામાં બંને ધર્મ, અનેકપણા, અનેકપણાનો પણ ધર્મ અને એકપણાનો પણ ધર્મ છે. હે, આ બધા ધર્મ કેટલું જબરદસ્ત કામ કરી રહ્યા છે. એક જ આત્મા, પણ એમાં કેટલા ધર્મો છે? અનંત ધર્મો છે. આ તો થોડા ગણાવ્યા છે, આઠ દસ, હે, ચૌદ પંદર ગણાવ્યા. હવે 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 બીજા છેલ્લા બે કયા કીધા કુંજલબેન? સત અને સેજલબેન અસત. સત, હું મારા સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સતરૂપ છું, અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસતરૂપ છું. ખ્યાલ છે? સત મારી સત્તા કોનાથી છે? સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સતરૂપ છું, અને અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી હું અસત છું, અસત છું. પરિશિષ્ટમાં તો ચૌદ જ ગણાવ્યા છે. કયા કયા? નિત્ય અનિત્ય બે, એક અનેક ત્રણ, તત અતત છ, હે ને, ઓલા ચાર ને બીજા બે છ, અને 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 સત દ્રવ્ય સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સતરૂપ, એ ચાર ગણવાના, એમ ચાર. અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસતરૂપ છું, એ ચાર. એટલે આઠ ને છ ચૌદ, ચૌદ ભંગ. આપણે બીજા બે પણ જોયા. કયા? અસ્થિ અને નાસ્તિ, અસ્થિ અને નાસ્તિ. આ મેં છે ને, હું મારાથી અનિતા ભાભી સતરૂપ છું, અને પરથી કેવો છું? અસતરૂપ છું. હું મારાથી અસ્થિરૂપ છું, અને પરથી, અને રાગથી મારી નાસ્તિ, અને જ્ઞાનથી મારી અસ્થિ છે. આ કારણ કે આત્માએ ક્યારે જ્ઞાનને છોડ્યું નથી, અને રાગનો આત્મામાં ક્યારે, રાગનો ચંપાંડી ક્યારે આત્મામાં પ્રવેશ મંજવાની થયો નથી. ક્લિયર? હે, આવા ચૌદ ભંગ કીધા છે, ચૌદ ધર્મ. હવે તમારો એક પ્રશ્ન થાય કે ગુણ પણ હોય, અને આ તો ધર્મોની વાત થઈ, તો અનંત શક્તિઓ છે ને, તો એ શક્તિઓ છે, એક કોઈક શક્તિઓ ગુણરૂપ છે, અને કોઈક શક્તિઓ ધર્મરૂપ છે. શક્તિઓને બેમાં ડિવાઈડ કરીને, એટલે ગુણોને પણ શક્તિ કહેવાય, અને ધર્મોને પણ શક્તિ કહેવાય. ક્લિયર? ગુણોને પણ શક્તિ કહેવાય, અને ધર્મોને પણ શક્તિ કહેવાય. તો પછી બેમાં અંતર શું? તો તમે અંતર લખજો. ગુણોની પર્યાય હોય, ધર્મોની, ધર્મોની પર્યાય ના હોય. ગુણોની શું હોય? અને ધર્મોની પર્યાય. હા, આ પહેલો પોઈન્ટ. ગુણો સિંગલ સિંગલ હોય, એકલા એકલા હોય, એક એક હોય, અને ધર્મો યુગલોમાં હોય. ધર્મો શું હોય? યુગલોમાં હોય, જોડકામાં હોય. હેને, ગુણ નિરપેક્ષ હોય, અને ધર્મ સાપેક્ષ હોય. કારણ કે નિત્યની સામે બીજો એક છે ને, અનિત્ય. ખલા છે ને? એટલે ધર્મો છે કેવા, અને ગુણ કેવા છે? નિરપેક્ષ. સમજાઈ ગયા? અને ચોથું લખજો એક્ઝામ્પલ.
ગુણ માટે એક્ઝામ્પલ લખી લો કે ભાઈ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, હે, આ બધા જીવના ગુણ કીધા. અને એવી રીતે સામે ધર્મોમાં એક્ઝામ્પલ હમણાં આપણે જોયા, નિત્ય નિત્ય, એક અનેક, તત તત્, એ બધા ધર્મોના એક્ઝામ્પલ છે. ક્લિયર? ચાર પોઈન્ટ કીધા ગુણ અને ધર્મ વચ્ચે. ફરી એકવાર રિપીટ કરું છું, ફરી બરાબર. પહેલો પોઈન્ટ શું છે? જીતલબેન બોલશો, એક પહેલો ગુણ હોય. બહુ સરસ કુંજલબેન. બીજો પોઈન્ટ, ગુણ કેવા હોય? એક એક હોય. અને ધર્મો જોડકામાં, યુગલોમાં હોય. અને ત્રીજું, બહુ સરસ, ગુણ માંથી નિરપેક્ષ હોય અને ધર્મો સાપેક્ષ. અને ગુણ ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન, દર્શન, સ્પર્શ, રસ, ગંધ, આ બધું ગુણ. અને ધર્મ ઇઝ ઇક્વલ નિત્ય નિત્ય, એક અનેક, આ બધા ધર્મો છે. ક્લિયર હે? હવે હવે આગળ જઈએ તો અહીંયા એમ કે છે કે એક શબ્દ આવ્યો ને અનેકાન. શું શબ્દ આવ્યો? અનેકાન. અને બીજો શબ્દ શું છે? શ્યાદવાદ. હે? હવે પહેલા તમે એમ લખો કે અનેકાંત અને શ્યાદવાદ વચ્ચે એક સંબંધ છે. કયો સંબંધ છે? તમે લખજો, દ્યોત્ય ધોતક સંબંધ. કયો સંબંધ છે? દ્યોત્ય ધોતક સંબંધ. હું સમજાવું છું, કોણ દ્યોત્ય અને કોણ ધોતક. હે? દ્યોતક થઈ જશે શ્યાદવાદ અને દ્યોત્ય થઈ જશે અનેકાંત. ફરી ફરી, અનેકાંત છે દ્યોત્ય અને શ્યાદવાદ છે દ્યોતક. દ્યોતક, દ્યોતક એટલે પ્રકાશ કરવા વાળો, પ્રકાશ કરને વાલા. શ્યાદવાદ શું કરે છે? પ્રકાશ કરે છે. દ્યોતક, ક એટલે કરને વાલા, એટલે શ્યાદવાદ કરવા વાળો છે, પ્રકાશ કરવા વાળો. અને અને કોને પ્રકાશિત કરે છે? અનેકાંત, એટલે જેને પ્રકાશ કરવામાં આવે છે, પ્રકાશવા યોગ્ય, એ થઈ ગયું અનેકાંત. અને જેને, જે પ્રકાશ કરી રહ્યું છે, કરી રહ્યો છે, એ થઈ ગયું શ્યાદવાદ, એ થઈ ગયું દ્યોતક. અને અનેકાંત થઈ ગયું દ્યોતક, દ્યોત્ય. અનેકાંત ક્યાં હો ગયા? દ્યોત્ય. અને શ્યાદવાદ શું થઈ ગયું? દ્યોતક. ખ્યાલ આવે? પ્રકાશ કરને વાલા ઓર પ્રકાશમાં, પ્રકાશમાં આવા યોગ્ય, હે? પ્રકાશવા યોગ્ય અને પ્રકાશ કરવા વાળો. પ્રકાશ કરવા વાળું કોણ છે? શ્યાદવાદ. અને કોને પ્રકાશિત કરે છે? અનેકાંતમય વસ્તુને પ્રકાશ. ખ્યાલ છે? વસ્તુ છે અનેકાંત. વસ્તુ છે શું છે? અનેકાંત. અનેકાંત રૂપા બખાની, અમર તેરી જગમે કહાની. એટલે વસ્તુ છે અનેકાંતમય. હવે આપણે સમજશું અનેકાંતની પરિભાષા. ઓકે, હવે અનેકાંત એટલે શું? અનેકાંતની બે પરિભાષા આવે છે, ટુ ડેફિનેશન. ઓકે, અનેક પ્લસ અંત. પહેલા તો તમે સંધિ છોડી દો, છોડી દો. અનેક પ્લસ અંત, અનેક પ્લસ અંત. અનેકનો અર્થ, અનેકનો અર્થ છે એકથી અધિક, એકથી, હા, મોર દેન વન. તો એકથી અધિક, એકથી અધિક બે પણ હોઈ શકે. ચંદ્રિકા આંટી, બે પણ હોઈ શકે અને એકથી અધિક આંટી અનંત પણ હોઈ શકે. ખ્યાલ છે ને? એકથી અધિક બે પણ હોઈ શકે અને એકથી અધિક અનંત પણ હોઈ શકે. ખ્યાલ છે ને? હવે હવે તમે લખો, હવે અનેકનો અર્થ, અનેકનો અર્થ જ્યારે આપણે બે લઈએ, બે, તો અનેકાંત, તો અંતનો અર્થ, અંતનો આવ્યો ને અનેક પ્લસ અંત, તો અંતનો અર્થ લેવાનો, લેવાનું ધર્મ. શું લેવાનું? ધર્મ. કારણ કે અહીંયા આપણે અનેકનો અર્થ શું લીધો? બે. તો સામે અંતનો અર્થ શું લેવાનો? ધર્મ. સમજાય છે? જ્યારે આપણે અહીંયા અનેકનો અર્થ બે લઈએ ત્યારે અંતનો અર્થ આપણે શું લેવાનો? ધર્મ. જ્યારે અનેકનો અર્થ આપણે અનંત લઈએ તો અંતનો અર્થ લેવાનો ગુણ. ખ્યાલ આવ્યો? એટલે અંતનો અર્થ ડિપેન્ડ અપોન અનેક. અંતનો અર્થ શું થશે? એ કોના ઉપર ડિપેન્ડ થયો? એ અનેક ઉપર. ઇફ અનેકનો અર્થ આપણે બે લઈએ તો અંતનો અર્થ, અને ઇફ અનેકનો અર્થ આપણે અનંત લઈએ તો અંતનો અર્થ ગુણ લેવાના, ગુણ લેવાના. હે? હવે બે પરિભાષા બનશે, બે પરિભાષા બનશે. અને બરાબર સમજો, અને એકદમ પાક્કું કરીને જવાનું છે આપણે અહીંયાથી. બે બે પરિભાષા. એક તો થઈ પહેલી પરિભાષા, પરસ્પર, પરસ્પર વિરુદ્ધ,
બે પરસ્પર વિરુદ્ધ, એક શબ્દ લખજો બરાબર, પ્રતીત થવા વાળા, પરસ્પર વિરુદ્ધ પ્રતીત થવા વાળા. પ્રતીત શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ, પછી આપણે એને સમજીએ પ્રતીત શબ્દ કેમ આપવામાં આવ્યો છે. પરસ્પર વિરુદ્ધ પ્રતીત થવા વાળા, બે ધર્મોનું એક સાથે પ્રકાશિત થવું એનું નામ અનેકાંત છે. ફરી હેને ફરી શું કીધું, પરિભાષા વિરુદ્ધ, હા, એક સાથે પ્રકાશિત થવું એનું નામ અનેકાંત છે. એનું નામ અનેકાંત છે. હા હા હા, થોડું બહુ કન્ફ્યુઝન ન થાય એટલે આપણે થોડુંક સિમ્પલ કરી નાખીએ, હે ને. શું સિમ્પલ કરી નાખીએ આપણે, હે ને, એ યાદ ન રહે વસ્તુ ને વસ્તુ, પણ એ નિપજાવાળી નિપજાવાવાળી બે શક્તિઓનું એક સાથે પ્રકાશિત થવું, હે ને, એ છે પરિભાષા. પણ આપણે સિમ્પલ કરી નાખીએ થોડું ઇઝી થઈ જાય, એટલે શું કરી નાખીએ આપણે, પરસ્પર વિરુદ્ધ પ્રતીત થવાવાળી બે ધર્મોનું એક સાથે પ્રકાશિત થવું એનું નામ અનેકાંત. ખ્યાલ છે ને. હવે અહીંયા પ્રતીત શબ્દ કેમ આપવામાં આવ્યો, પ્રતીત પ્રતીત શબ્દ કેમ આપવામાં આવ્યો, કારણ કે એકચ્યુઅલી ધ્યાન વિરોધી કોણ, નિત્ય અને અનિત્ય, એક અને અનેક. કારણ કે જો એકચ્યુઅલી જો એ બેમાં વિરોધ હોય તો એ બંને સાથે ના રહી શકે. અને બંને વિરોધ પ્રતીત થાય છે, કારણ કે બંનેનો સ્વભાવ, બંનેનું સ્વભાવ શું છે, બંનેનો સ્વભાવ વિરોધ છે. બંનેનો સ્વભાવ, નેચર, લક્ષણ બંનેનું ડિફરન્ટ છે, પણ એક સાથે રહેવામાં તો કે કોઈ વિરોધ નથી. એટલે ખાલી વિરોધ ન લખ્યું, ત્યાં વિરોધ પ્રતીત થવા વાળા. જે એક દ્રષ્ટાંત આપ્યું છે કે ભાઈ બે વ્યક્તિ ચેસ રમે છે, તો ચેસ રમે છે એમ લાગે છે કે બંને એકબીજાના વિરોધી છે, પણ જો એકબીજાના અત્યંત વિરોધી હોય તો પછી એ લોકો સાથે ચેસ રમી જ ના શકે, હે ને. પછી ઓલા ચેસ પતી જાય પછી બંને કેવા ફ્રેન્ડ્સ થઈ જાય છે ને એકદમ, ખ્યાલ છે. તો ઇફ દે આર ફ્રેન્ડ્સ, ઇફ દે આર વિરોધી, તો બંને સાથે કોઈ ના શકે, ખ્યાલ છે ને. એટલે અહીંયા કહે છે કે એ વિરોધ પ્રતીત થવા વાળા, વિરોધ પ્રતીત થવા વાળા વિરોધ જેવું લાગે છે પણ ખરેખર વિરોધ નથી. હવે જો હવે સમજો, જેમ કે ભવ્યપણું અને અભવ્યપણું, હવે તમે એક્ઝામ્પલ લખજો કે ભવ્યપણું અને અભવ્યપણુંમાં તો ટોટલ વિરોધ છે. ટોટલ વિરોધ કેમ, કારણ કે એક જ આત્મામાં ભવ્યપણું અભવ્યપણું બે હોય શકે, હોઈ શકે બંને. ઓકે ઓકે, બીજો એક્ઝામ્પલ, એક જ આત્મામાં ચેતનપણું ને અચેતનપણું, તો આને વિરોધ કહેવાય. આને વિરોધ કહેવાય કેમ, કારણ કે એક જ વસ્તુમાં ચેતનપણું અને અચેતનપણું બંને સાથે ન હોઈ શકે. અને એટલે એક પ્રશ્ન થાય ને કે ભાઈ આપણે કીધું ને વસ્તુમાં અનંત ધર્મો રહે છે, તો બધા જ ધર્મો રહે છે, બધા જ ધર્મો રહી શકે, બધા ધર્મો તો કે ના, જે વસ્તુના અનુરૂપ હોય ને એ જ રહે. જેમ કે ભવ્ય હોય તો અભવ્ય ન હોઈ શકે, હે ને, ચેતનપણું છે તો અચેતનપણું ન હોઈ શકે, ખ્યાલ છે ને. તો બે માંથી કોઈ એક હશે, એક હશે. એટલે કયા ધર્મો સાથે રહે, નિત્ય અનિત્ય બંને રહી શકે, બિકોઝ દે આર નોટ વિરોધી, દે આર વિરોધ પ્રતીત થવા વાળા, લાગે છે પણ છે નહીં. ખ્યાલ આવી ગયો એકદમ, આ પરિભાષા એકદમ સમજાઈ ગઈ. હવે બીજી પરિભાષા, જે બીજો અર્થ કર્યો આપણે કે અનંત ગુણાત્મક, બીજી પરિભાષા અનંત પ્લસ અનંત, અનેક પ્લસ અનંત, અને અંત પ્લસ ગુણ, તો અનંત ગુણાત્મક વસ્તુને પણ અનેકાંત કહેવાય છે. બે પરિભાષા થઈ, યા તો અનંત ગુણાત્મક વસ્તુને અનેકાંત કહેવાય, અને યા તો પરસ્પર વિરુદ્ધ પ્રતીત થવા વાળા બે ધર્મોનું એક સાથે પ્રકાશિત થવું એનું નામ પણ અનેકાંત છે. હમણાં સુધી આપણે શું જોયું અનેકાંત શાદવાદમાં, પહેલા તો આપણે 14 ભંગ જોયા, 14 પ્રકારના ધર્મો જોયા ઇન શોર્ટ, હે. બીજા આપણે બે એક્સ્ટ્રા પણ જોયા, અસ્થિ અને નાસ્તિ. પછી આપણે જોયું કે અનેકાંત અને શાદવાદ વચ્ચે દ્યોત્ય ધોતક સંબંધ છે, હે. અનેકાંત શું છે, દ્યોત્ય, હે. અને શ્યાદવાદ શું છે, દ્યોતક છે, બિકોઝ પ્રકાશિત કરવા વાળો, અને આ પ્રકાશિત કરવામાં આવવા યોગ્ય. અને અનેકાંત શ્યાદવાદ વચ્ચે દ્યોત્ય ધોતક સંબંધ છે. પછી આપણે જોયું અનેકા ગુણ અને ધર્મ વચ્ચે ડિફરન્સ, ગુણોની પર્યાય હોય અને ધર્મોની, ગુણ સિંગલ રે અને ધર્મ યુગલોમાં, ગુણ નિરપેક્ષ હોય
અને ધર્મ સાપેક્ષ હોય, અને ગુણોના એક્ઝામ્પલ અને ધર્મોના એક્ઝામ્પલ. આટલું ક્લિયર બરાબર ને? અને હવે આગળ જઈએ તો શ્યાદવાદ. હવે શબ્દ બીજો શ્યાદવાદ. શ્યાદવાદ એટલે શું? તો હવે સંધિ છૂટી પાડો. શ્યાદ એટલે કથનચિત. શ્યાદ કહો, કથનચિત કહો, કે કોઈ અપેક્ષા કહો, બધું એક જ. આપણે કહીએ ને કોઈ અપેક્ષાથી, અને કથનચિત, શ્યાદ, અને વસ્તુ આત્મા શ્યાદ નિત્ય. ફોર એક્ઝામ્પલ, આત્મા શ્યાદ નિત્ય એટલે શું? હા, એટલે શું? એટલે બીજી રીતે કહો તો આત્મા કોઈ અપેક્ષાથી નિત્ય. ખ્યાલ આવ્યો? એટલે શ્યાદ કહો, કથનચિત કહો, કોઈ અપેક્ષાથી કહો, બધું એક જ. અને વાદ એટલે કથન કરવું. વાદ એટલે શું? કથન કરવું, બરાબર ને? શ્યાદવાદ, કોઈ અપેક્ષાથી વસ્તુને કહેવી, વસ્તુનું નિરૂપણ કરવું, વસ્તુને કહેવું, એને શું કહેવાય છે? શ્યાદવાદ કહેવાય છે. શ્યાદવાદની શું શ્યાદવાદની ઉપયોગીતા કેમ છે? શ્યાદવાદ લખજો પહેલા, તો શ્યાદવાદ વાણીનો ધર્મ છે. કોનો ધર્મ છે? વાણીનો ધર્મ છે. કારણ કે મુખ્ય ગૌણ ક્યાં થાય છે? વાણીમાં થાય છે. હને ફરી સમજો, મુખ્ય ગૌણ ક્યાં કરાય છે? વાણીમાં. ધર્મોમાં મુખ્ય ગૌણ છે? આત્મામાં જે ધર્મો રહે છે એમાં એવું છે કે ભાઈ જ્ઞાન મુખ્ય છે અને શ્રદ્ધા એટલી મુખ્ય નથી, એવું છે હને? મુખ્ય ગૌણ ક્યાં થાય? આત્મામાં ધર્મો તો બધા 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 પૂરી પૂરી હેસિયતથી રહેલા છે, એમાં કોઈ મુખ્ય કે એમાં કોઈ ગૌણ નથી. તો પછી મુખ્ય ગૌણ ક્યાં કરાય છે? વાણીમાં. કે છે ને, વક્તાના ઈચ્છા અનુસાર મુખ્યને ગૌણ થાય છે, મુખ્યને ગૌણ થાય છે. હવે શ્યાદવાદનો પ્રયોગ કેમ કરવામાં આવે છે સમજો. આત્મામાં અનંત ધર્મો છે. હવે ધર્મોને એક સાથે કહી શકાતું નથી. હા, કારણ કે ધર્મો અનંત છે અને શબ્દો સંખ્યાત છે. ફરી શબ્દ કેટલા છે અને ધર્મો કેટલા છે? હું જયારે એમ કહું છું, હું નિત્ય સંબંધી વાત કરી રહી છું, તો એ જ સમયે અનિત્ય સંબંધી કઈ નહીં શકું. જયારે એમ કહું છું કે આત્મા દ્રવ્ય અપેક્ષાથી નિત્ય, તો એ જ સમયે અનિત્ય ધર્મ તો છે, પણ એ જ સમયે મારે અનિત્ય ધર્મ માટે કહેવું હશે તો નહીં કહી શકાય ને. એટલે એક સમયમાં એક જ ધર્મને મુખ્ય કરીને કહેવાશે. હવે બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, શ્યાદવાદ મુખ્યને ગૌણ કરીને કથન કરે. શ્યાદવાદ જ્યારે એક ધર્મને મુખ્ય કરીને કહે છે, તો એ સમયે બીજા ધર્મનો અભાવ નથી કરતું. શું કરે છે? ગૌણ કરે છે. એક્ઝેક્ટલી. અને અભાવ કરે તો પછી એકાંત થઈ જાય. ક્લિયર? એટલે શ્યાદવાદ શું કરે છે? એકને મુખ્ય કરીને કહે છે ને, તો એ વખતે બીજાને શું કર્યું છે? ગૌણ કર્યું છે, અભાવ કર્યો નથી. આ શ્યાદવાદની ઉપયોગીતા સમજાઈ? કે ભાઈ વાણી ઇઝ લિમિટેડ, શબ્દ લિમિટેડ છે, અને ધર્મો કેટલા છે? અનંત છે. એટલે 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 એક એકને કહેવા માટે શ્યાદવાદનો પ્રયોગ કરવો પડશે. હવે હું એમ કહું કે વસ્તુ આત્મા નિત્ય છે, તો એ કયો દોષ આવશે? એકાંતનો દોષ આવશે. કારણ કે જ્યારે એમ કીધું કે આત્મા નિત્ય છે, તો શું સમજ્યા? આત્મા સર્વથા નિત્ય છે. અને જ્યારે હું એમ કહું કે આત્મા કોઈ અપેક્ષાથી નિત્ય છે, તો એ શું થઈ ગયું? એ શ્યાદવાદ થઈ ને. કોઈ અપેક્ષાથી આત્માને નિત્ય કીધો, દેટ મીન્સ કે આત્મા કોઈ અપેક્ષાથી અનિત્ય પણ છે. ખ્યાલ આવે છે ને? એટલે આપણે પેલા શ્યાદવાદની સંધિ છોડી, કે શ્યાદ પ્લસ વાદ, કોઈ અપેક્ષાથી કથન કરવું, એનું નામ શ્યાદવાદ છે. શ્યાદવાદની ઉપયોગીતા જો, શ્યાદવાદ એક ધર્મને મુખ્ય કરે તો બાકીના ધર્મનો અભાવ ન કરે, શું કરે? ગૌણ કરે. હને જો બે નામ આવશે, વિવક્ષિત અને અવિવક્ષિત ધર્મો. વિવક્ષિત એટલે જે મુખ્ય કરાય છે ને, એને કહેવાય વિવક્ષિત ધર્મ, અને જે ગૌણ છે ને, એને કહેવાય અવિવક્ષિત ધર્મ. શું થયું? શું કીધું? ફરી, જે મુખ્ય કર્યો ધર્મ એને કહેવાય વિવક્ષિત, અને જે ગૌણ કર્યો એને કહેવાય અવિવક્ષિત. જ્યારે હું જ્યારે પર્યાય સંબંધી વાત કરી રહી છું કે ભાઈ આત્મા
પર્યાય અપેક્ષાથી અનિત્ય છે. તો એ સમયે દ્રવ્ય અપેક્ષાથી નિત્ય છે ને, એ ગૌણ છે. જયારે હું પર્યાય અપેક્ષાથી ચર્ચા કરી રહી છું, વાત કરી રહી છું, ત્યારે દ્રવ્ય અપેક્ષાથી આત્મા નિત્ય છે એ વિવક્ષા, એ અપેક્ષા ગૌણ છે. અને જયારે હું દ્રવ્ય અપેક્ષાથી આત્મા નિત્ય કહી રહી છું, તો એ જ વખતે મારા જ્ઞાનમાં પર્યાય અપેક્ષાથી આત્મા અનિત્ય છે, શું છે, ગૌણ છે, એનો અભાવ નથી. અન્ય મતિના જે છે ને બધા મત, તો એમાં તો જેમ જેમ કે છે ને કે ભાઈ બૌદ્ધ મત કેવું માને છે આત્માને, વસ્તુને, ક્ષણિક, સર્વથા ક્ષણિક. અને વેદાંત મત સર્વથા સર્વથા નિત્ય, સમજાય છે. એવી રીતે અહીંયા કે છે આપણો જૈન ધર્મ કેમ માને છે એવું, કારણ કે વસ્તુનું સ્વરૂપ જ આવું છે, વસ્તુનું સ્વરૂપ જ આવું છે. અને જેવું વસ્તુનું સ્વરૂપ, એટલે તો આજે ગુરુદેવના ઘણી વાર પ્રવચનમાં આવે છે ને કે જૈન ધર્મ કોઈ વાડો નથી, કોઈ સંપ્રદાયનું નામ નથી, પણ વસ્તુના સ્વરૂપનું નામ જૈન ધર્મ છે. જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું પ્રકાશિત કરવા વાળું એ કોણ છે, જૈન ધર્મ છે. અને એ વસ્તુને કહેવાય અનેકાંતમય વસ્તુ, અને એ વસ્તુને સમજાવવા વાળી વાણીને કહેવાય છે શ્યાદવાદ. ક્લિયર? અને વાણીનો ધર્મ છે શ્યાદવાદ. કોનો ધર્મ છે? તો કે વાણીનો ધર્મ છે. અને અનેકાંત તો વસ્તુને જ અનેકાંત કહેવાય, વસ્તુને સ્વયં અનેકાંત કહેવાય છે. ક્લિયર? બરાબર ને. હવે આપણે એક એમ એમ પણ બોલીએ છીએ ને ભાઈ કે આવે છે ને કે દ્રવ્ય દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. અને અહીંયા આવ્યું કે દ્રવ્ય દ્રષ્ટિથી આત્મા નિત્ય છે. તો બેઉ જે દ્રવ્ય દ્રષ્ટિ આવ્યું ને, બેઉ વાક્યમાં દ્રવ્ય દ્રષ્ટિ આવ્યું કે નહીં, તો એ દ્રવ્ય દ્રષ્ટિ જે બેઉમાં આવ્યું શબ્દ, તો એ બેઉ શબ્દના અર્થમાં કોઈ અંતર છે? અંતર છે. શું અંતર છે? દ્રવ્ય દ્રષ્ટિથી આત્મા નિત્ય એમ કીધું, અને દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ, ત્યાં જે દ્રષ્ટિનો દ્રષ્ટિનો જે શબ્દ, દ્રષ્ટિ શબ્દ વાપરો ને, એ દ્રષ્ટિ શબ્દ જે વાપરો એ શ્રદ્ધા માટે વાપરો. દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ, તો ત્યાં જે દ્રષ્ટિ શબ્દનો વપરાશ કર્યો એ શ્રદ્ધા માટે છે. એટલે એટલે કે દ્રવ્ય એટલે આત્મા, આત્માની દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ, ત્યાં દ્રષ્ટિ એનો અર્થ શું થયો? શ્રદ્ધા, અહમ, પ્રતીતિ, રૂચિ. અને અહીંયા જે દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાથી આત્મા નિત્ય છે, તો અહીંયા દ્રષ્ટિ એટલે અપેક્ષા, દ્રષ્ટિ એટલે અપેક્ષા, ત્યાં દ્રષ્ટિ એટલે શ્રદ્ધાની પર્યાય. અને આ અહીંયા જે દ્રષ્ટિ છે એનો અર્થ શું થાય છે? અપેક્ષા. ક્લિયર હેને? દ્રષ્ટિનો અર્થ એક અર્થ કર્યો, શું કર્યો? શ્રદ્ધા. અને અહીંયા જે દ્રષ્ટિ છે એનો અર્થ શું થયો? અપેક્ષા, અપેક્ષા. હવે હવે આગળ જઈએ તો હવે એમ કહે છે કે શ્યાદવાદ, શ્યાદવાદમાં ભીનો પ્રયોગ પણ થાય. ભી, ભી, અને તમે ગુજરાતીમાં એમ લખો પણ, હિન્દીમાં કહો તો ભી અને ગુજરાતીમાં કહો તો પણ, હે ને. અને હીનો પ્રયોગ પણ થાય, હી હિન્દીમાં, અને ગુજરાતીમાં કહો તો જ. ભી અને ભી અને હી હિન્દીમાં, અને ગુજરાતીમાં કહો તો પણ અને જ, પણ અને જ. ક્યાં પ્રયોગ થાય છે? આ શ્યાદવાદમાં બેઉનો પ્રયોગ થાય, બેઉનો. અને હવે આપણે તમે એક કોલમ કરી નાખો, એનો ડિફરન્સ કહું છું. અને ભી એટલે પણ અને જ, પણ અને જ. હવે જે પણ છે ને શબ્દ, એ અનુક્તનું સૂચક છે. અનુક્ત, અનુક્ત એટલે, અનુક્ત એટલે આપણે જયારે કહીએ ને કે આત્મા કોઈ અપેક્ષાથી નિત્ય પણ છે, પણ છે, અને તો આ પણ જે છે ને, પણ શબ્દ એ અનુક્તનું સૂચક છે. અનુક્ત એટલે હું અર્થ સમજાવું, અનુક્ત એટલે શું? અનુક્ત એટલે કે આના સિવાય આત્મામાં બીજું કંઈક, બીજું પણ કંઈક છે, હને હમણાં હમણાં કહી નથી શકતા, પણ આના સિવાય બીજું પણ કંઈક છે, એનું નામ અનુક્ત. ખ્યાલ આવ્યો? એનું નામ શું છે? અનુક્ત. આ અને 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 જ, જ કોનો સૂચક છે? જ દ્રઢતાનું સૂચક છે, જ. અને હવે સમજ, આપણે એક્ઝામ્પલ, આત્મા દ્રવ્ય અપેક્ષા નિત્ય જ છે, નિત્ય જ છે, એટલે કોનું સૂચક કીધું? દ્રઢતાનું, દ્રઢતાનું. અને પહેલો ડિફરન્સ લખાયો,
પણ અનુક્તનું સૂચક અને જ દ્રઢતાનું સૂચક. હવે બીજો પોઈન્ટ, જ્યારે આપણે પણ શબ્દનો પ્રયોગ કરીએ ને પણ, તો ત્યારે અપેક્ષા અપેક્ષા કહેવાતી નથી, અપેક્ષા મેન્શન નથી કરવાની. હને જેમ કે મેં કીધું ને, આત્મા કોઈ અપેક્ષાથી અનિત્ય પણ છે, તો ત્યાં મેં અપેક્ષા મેન્શન ન કરી, ખાલી શું કીધું, કોઈ અપેક્ષાથી, બરાબર, કોઈ અપેક્ષાથી, તો ત્યાં પણનો વપરાશ કરવામાં આવ્યો. પણ જ્યારે મેં અપેક્ષા મેન્શન કરી કે આત્મા પર્યાય અપેક્ષાથી અનિત્ય જ છે, તો જ શબ્દ ક્યારે યુઝ થયો, જ શબ્દ ક્યારે યુઝ થયો, અપેક્ષા કીધી તો જ, આત્મા દ્રવ્ય અપેક્ષાથી નિત્ય જ છે, તો દ્રવ્ય અપેક્ષાથી અપેક્ષા કીધી તો જ, અપેક્ષા ન કીધી તો પણ. ક્લિયર? હને આત્મા કોઈ અપેક્ષાથી અનિત્ય પણ છે કોઈ અપેક્ષાથી. તો મેં હમણાં અપેક્ષા ન કીધી, અને મેં ખાલી એટલું કીધું કોઈ અપેક્ષાથી અનિત્ય પણ છે. તો પણ શબ્દનો વપરાશ, કોઈ અપેક્ષા નથી કહેતા તો પણ શબ્દનો વપરાશ, અને અપેક્ષા મેન્શન કરીએ તો જ શબ્દનો વપરાશ કરવામાં આવે છે. આત્મા દ્રવ્ય અપેક્ષાથી એક જ છે, અને આત્મા પર્યાય અપેક્ષાથી અનેક જ છે. અને બે ડિફરન્સ થયા, બે પોઈન્ટ. એક શું થયો, અનુક્તનું સૂચક, અને આ કોનું સૂચક છે, આમાં અપેક્ષા પણમાં અપેક્ષા મેન્શન નથી કરાતી, અને ઓલામાં અપેક્ષા મેન્શન કરાઈ છે. ખ્યાલ આવે છે ને? બી અને અરે દ્રઢતાનું અને અનુક્તનું સૂચક, હા ને, અનુક્તનું સૂચક, અને આમાં અપેક્ષા મેન્શન નથી કરાતી, અને આમાં અપેક્ષા મેન્શન કરાય છે. ખ્યાલ આવે છે ને? હવે પણ શબ્દ, હજી એક પોઈન્ટ લખજો. પણ શબ્દ એમ કહે છે, પણ એમ કહે છે કે, પણ કીધું ને તો અંશ માટે વાત કરી, અંશ માટે, તો અંશને પૂરી પૂરી વસ્તુ ના સમજી લેવી. શું કીધું, ફરી એમ કીધું ને કે કોઈ અંશને કોઈ અપેક્ષાથી આત્મા નિત્ય પણ છે, એટલે અંશ માટે વાત કરી. તો અંશ માટે વાત કરી, તો અંશ માટે જે વાત કરી, તો આપણે એ અપૂર્ણને પૂર્ણ ના સમજી લેવું. બીકોઝ અનિત્ય સિવાય બીજું અનિત્ય પણ છે, હે? તો અંશને અપૂર્ણને પૂર્ણ ના સમજી લેવું. અપૂર્ણને શું ના સમજી લેવું? પૂર્ણ ન સમજી લેવું. ખ્યાલ આવે છે ને? એટલે આપણે શું વાપરવામાં આવે છે, પણ. અને અહીંયા તમે લખજો, જમાં જે દ્રષ્ટિકોણથી વાત કરાય છે, હે, એ પૂરી પૂરી સત્ય છે. શું કીધું? જે દ્રષ્ટિકોણથી વાત કરી કે ભાઈ દ્રવ્ય અપેક્ષાથી આત્મા નિત્ય જ છે, તો પછી એ દ્રષ્ટિકોણથી જે વાત કરી એ પૂરી પૂરી કેવી છે? તો કે સત્ય છે. ખ્યાલ આવે છે? અને ત્રણ પોઈન્ટ જોયા આપણે, ત્રણ પોઈન્ટ. અને પહેલો પોઈન્ટ સેજલબેન શું જોયો? હા, બીજો, હા, પણમાં અપેક્ષા મેન્શન નથી, હને, અને ઓલામાં જમાં અપેક્ષા મેન્શન છે. પછી પેલું અનુક્તનો સૂચક, અનુક્ત એટલે કે આના સિવાય બીજું પણ કાંઈ છે, હને, અને જ કહે છે કે ભાઈ આ વસ્તુ આ અપેક્ષાથી આ જ છે, અને આ અપેક્ષાથી પૂરી છે, પૂરી પૂરી સત્ય છે. પછી આપણે એમાં કીધું ને અપેક્ષા નહીં મેન્શન, અને અહીંયા અપેક્ષા મેન્શન કરી તો જ. પછી કીધું કે અપૂર્ણને પૂર્ણ ના સમજી લેવું, અને ઓલામાં એમ કીધું કે આ જે દ્રષ્ટિકોણથી વાત કરાય છે એ પૂરી પૂરી સત્ય છે. ખ્યાલ આવે છે ને? એટલે પણ અને જ નો પ્રયોગ શ્યાદવાદમાં કરવામાં આવે છે. ઓકે, હા, હવે તમે એક લખજો, જ એટલે સમ્યક એકાંત, અને પણ એટલે સમ્યક અનેકાંત. હવે આપણે એને સમજશું, વોટ ઇઝ સમ્યક અનેકાંત અને સમ્યક એકાંત. હવે શું રાખ્યું? જ એટલે સમ્યક એકાંત, અને પણ એટલે સમ્યક અનેકાંત. પણ એટલે સમ્યક અનેકાંત, હે? બે આવી ગયા ને, કોઈ અપેક્ષાથી વસ્તુ નિત્ય પણ છે, તો એમાં સમ્યક અનેકાંત આવી ગયું ને, કે કઈ બીજી અપેક્ષા પણ છે, અને જે દ્રવ્ય અપેક્ષાથી વસ્તુ નિત્ય જ છે, તો
તો એ સમ્યક એકાંત થયું, સમ્યક એકાંત. હવે સમજો, એકાંતના બે ભેદ, એકાંતના બે ભેદ, સમ્યક એકાંત અને મિથ્યા એકાંત, અને સમ્ય અનેકાંતના પણ બે ભેદ, સમ્યક એકાંત અને મિથ્યા અનેક, સમ્યક અનેકાંત અને મિથ્યા અનેકાંત, અને ચંબાંડી. હવે એકાંતના બે કીધા ને, મિથ્યા એકાંત અને સમ્યક એકાંત. તમે પહેલા લખજો મિથ્યા એકાંત, મિથ્યા એકાંત ઇઝ ઇક્વલ ટુ નયા ભાસ. મિથ્યા એકાંત એટલે શું? નયા ભાસ. અને સમ્યક એકાંત ઇઝ ઇક્વલ ટુ નય, ઇઝ ઇક્વલ ટુ નય, હે ને? મિથ્યા એકાંત નયા ભાસ અને સમ્યક એકાંત ઇઝ ઇક્વલ ટુ નય. હવે મિથ્યા એકાંત એટલે એક વાક્ય આપણે કહીએ, મિથ્યા એકાંત આત્મા સર્વથા નિત્ય છે. આત્મા સર્વથા નિત્ય છે, સર્વથા નિત્ય છે. બોલો, એ સમ્યક એકાંત કે મિથ્યા એકાંત? ખ્યાલ આવી ગયો? એ સર્વથા આત્મા નિત્ય છે તો એ થઈ ગયું મિથ્યા એકાંત, મિથ્યા એકાંત. હવે આપણે એમ કહીએ કે ભાઈ દ્રવ્ય અપેક્ષાથી આત્મા નિત્ય છે તો એ થઈ ગયું સમ્યક એકાંત, સમ્યક એકાંત, હે ને? આ વ્યક્તિ પિતા છે, આ વ્યક્તિ પિતા છે, આ વ્યક્તિ પિતા છે તો એ મિથ્યા, પણ આ પુત્રની અપેક્ષાથી પિતા છે સમ્યક એકાંત. હા, મને જૈસા વસ્તુ કા સ્વરૂપ હૈ વૈસા નહીં માનના, હે ના? એસે દો ધર્મ હૈ પર વસ્તુ કો સર્વથા એક ધર્મ વાલી માનના તો વો હો જાયેગા મિથ્યા એકાંત, હે ના? વસ્તુ મેં દો ધર્મ હૈ ના, તો હમને એક ધર્મ વાલા માના તો વો હો જાયેગા મિથ્યા એકાંત, બરાબર? ઓર વસ્તુ જૈસી હૈ વૈસી માના તો વો સમ્યક હો જાયેગા, હે ના? ફિર વો સમ્યક એકાંત યા સમ્યક અનેકાંત. સમ્યક એકાંત સમજાયું? સમ્યક એકાંત અને મિથ્યા એકાંત, મિથ્યા એકાંત એટલે વસ્તુને એક ધર્મ વાળી સર્વથા માની લેવી, અને અને સમ્યક એકાંત એટલે એક ધર્મને મુખ્ય કરવો અને બીજા ધર્મને ગૌણ કરવો, એ સમ્યક, સમ્યક એકાંત. હવે આવી જો સમ્યક અનેકાંત અને મિથ્યા અનેકાંત, બીજા બે થાય ને, સમ્યક અનેકાંત અને મિથ્યા. હવે મિથ્યા અનેકાંત એટલે શું? મિથ્યા અનેકાંત એટલે એક એક તમે શબ્દ લખો પ્રમાણાભાસ. મિથ્યા અનેકાંત ઇઝ ઇક્વલ ટુ પ્રમાણાભાસ, અને સમ્યક અનેકાંત ઇઝ ઇક્વલ ટુ પ્રમાણ. સમ્યક અનેકાંત ઇઝ ઇક્વલ ટુ પ્રમાણ. હવે જ્યારે એમ કહીએ કે આત્મા કથનચિત, આત્મા કથનચિત જ્ઞાન સ્વરૂપી પણ છે, હે ને? એટલે હું શરીર પણ છું, કથનચિત શરીર પણ છું અને કથનચિત આત્મા પણ છું. બોલો, એ શું થઈ ગયું? બહુ સરસ, હે? મિથ્યા અનેકાંત, મિથ્યા અનેકાંત એટલે હું કથનચિત આત્મા પણ છું અને કથનચિત શરીર પણ છું, તો એ શું થઈ ગયું? એ થઈ ગયું પુણ્યથી પણ ધર્મ થાય અને આત્માથી પણ ધર્મ થાય. બોલો, એ મિથ્યા અનેકાંત છે. ક્લિયર? ક્લિયર, હે ને? જળની ક્રિયા કરતા કરતા પણ ધર્મ થાય અને જ્ઞાન ક્રિયા કરતા કરતા પણ ધર્મ થાય, તો એ શું થઈ ગયું? મિથ્યા અનેકાંત, મિથ્યા અનેકાંત, હે ને? હવે સમ્યક અનેકાંત, સમ્યક અનેકાંત, હું હું આત્મા જ છું, હું શરીર નથી. અસ્થિ નાસ્તિ આવી ગયું ને, અસ્થિ નાસ્તિ, હું આત્મા છું અને હું શરીર નથી, અને આત્મા મારી આત્મા રૂપે અસ્થિ અને મારી પર રૂપે નાસ્તિ, સમજાય છે? તો એ થઈ ગયું સમ્યક અનેકાંત, સમ્યક અનેકાંત, હે? આત્માથી ધર્મ થાય, શરીરથી ધર્મ ન થાય, એ થઈ ગયું સમ્યક અનેકાંત. ઘણી વાર ગુરુદેવ આવી રીતના ઘટિત કરે ને અનેકાંત, હે? પુણ્ય પુણ્યથી ધર્મ ન થાય, આત્માથી ધર્મ થાય, અસ્થિ નાસ્તિ આવ્યું, એનું નામ શું છે? અનેકાંત, સમ્યક અનેકાંત, હે? ગુરુદેવ ગણ્યા હે ભાઈ, આવી રીતે અનેકાંત ન થાય કે ભાઈ પુણ્યથી પણ થાય, નિશ્ચયથી પણ થાય અને વ્યવહારથી પણ થાય, તો કે એ અનેકાંત નથી, નિશ્ચયથી થાય અને વ્યવહારથી ન થાય એનું નામ અનેકાંત, સમ્યક અનેકાંત છે. ક્લિયર, હે ને? હવે ગુરુદેવ તો દ્રવ્ય, જેમ આપણે કીધું ને કે આ જે શ્યાદવાદ છે ને, શ્યાદવાદ એ ધર્મો માટે વાપરવામાં આવે છે, ગુણો માટે નહીં. કેમ? કારણ કે ગુણોમાં કોઈને પ્રોબ્લેમ જ ન આવે ભાઈ, બીકોઝ ગુણોનો કોઈ સામે વિરોધી ન હોય ને,
ધર્મનો તો શું છે? વિરોધી છે. એટલે કદાચ કોઈને એમ કહે ને કે આત્મા નિત્ય છે અને આત્મા અનિત્ય પણ છે, તો જે અન્ય મતિવાળા હોય ને તો એ કે એવું થોડી હોઈ શકે કે ભાઈ નિત્ય પણ હોય અને અનિત્ય પણ હોય, હને તો ત્યાં ગોટાળો થઈ જાય ને. કારણ કે એ જ ના બેસે કોઈને કે ભાઈ આત્મા તમે એક કયો ને, તમે એક કયો ને ભાઈ આત્મા નિત્ય કયો, યા તો આત્મા અનિત્ય કયો, બેવ કેવી રીતે હોઈ શકે, હાઉ બેવ કેવી રીતે પોસિબલ છે. એટલે પછી શ્યાદવાદનો પ્રયોગ કરવામાં આવે છે કે ભાઈ દ્રવ્ય અપેક્ષાથી આત્મા નિત્ય અને પર્યાય અપેક્ષાથી આત્મા. હવે જો સાંભળજો બીજી વસ્તુ કે જે એટલે આત્મ જે સમય નિત્ય છે ને, જે સમય નિત્ય છે એ જ સમયે અનિત્ય છે. આત્મા એ જ સમયે અનિત્ય પણ છે, પણ સાંભળજો જે અપેક્ષાથી આત્મા નિત્ય છે ને એ અપેક્ષાથી આત્મા અનિત્ય નથી. ખ્યાલ આવે છે ને? જે સમયે આત્મા નિત્ય છે એ સમયે આત્મા અનિત્ય પણ છે, પણ જે અપેક્ષાથી નિત્ય છે એ અપેક્ષાથી આત્મા અનિત્ય અનિત્ય નથી. ખ્યાલ? અપેક્ષા બદલાઈ જશે, બીકોઝ વસ્તુમાં જવા બે અંશ છે, દ્રવ્ય અંશ અને પર્યાય અંશ, દ્રવ્ય અંશ અને પર્યાય અંશ. ખ્યાલ આવે છે ને? એટલે હું કીધું ને ગુરુદેવ તો દ્રવ્યમાં ગુણમાં પર્યાયમાં બધામાં અનેકાંગ ઘટિત કરે. કેવી રીતે ઘટિત કરે? પર્યાયમાં અનેકાંગ ઘટિત કરે, પર્યાયમાં. એ પર્યાય પોતાથી છે. હવે તમે હવે આવી રીતે ક્યાંક અનેકાંગ ઘટિત કરો ને તો અસ્થિ નાસ્તિનો સહારો લેવાનો. શેનો લેવાનો સહારો? અસ્થિ નાસ્તિ. પર્યાય સ્વપણે, એ પર્યાય વર્તમાન પર્યાય પોતાપણે છે, અને અને ભૂત અને ભાવિની પર્યાય પણે નથી. તો એ થઈ ગયું ને અનેકાન અનેકાન. હવે રાગની પર્યાયમાં અનેકાન ઘટિત કરો કે રાગ દુઃખરૂપ છે અને રાગ સુખરૂપ નથી. ખ્યાલ છે ને? તો આવી ગયું ને અસ્થિ નાસ્તિ. વિતરાગ પર્યાયમાં ઘટિત કરો, વિતરાગ પર્યાય સુખરૂપ છે અને વિતરાગ પર્યાય દુઃખરૂપ થઈ ગયું ને અસ્થિ નાસ્તિ. ગુણોમાં ઘટિત કરો, ગુણોમાં જ્ઞાન ગુણમાં ઘટિત કરો. એક્ઝેક્ટલી. ખ્યાલ આવી ગયો? જ્ઞાન જ્ઞાન રૂપે છે અને જ્ઞાન દર્શન રૂપે કુંજલબેન. ખ્યાલ આવ્યું ને? જ્ઞાન જ્ઞાન રૂપે છે અને જ્ઞાન દર્શન રૂપે નથી. તો એ થઈ ગયું અનેકાન, એ થઈ ગયું અનેકાન. અને જીવ જીવ રૂપે છે અને જીવ અજીવ રૂપે તો એ શું થઈ ગયું? અનેકાન. જીવ જીવપણે પણ છે અને જીવ પુદ્દલપણે પણ છે તો એ થઈ જશે મિથ્યા અનેકાન. હને એટલે જ્યારે ન ઘટિત થાય તો એ કોને કોનો સારો લઈને? અસ્થિ નાસ્તિના દ્વારા આપણે અનેકાન ઘટિત કરી શકીએ છીએ. હને એક જ વ્યક્તિ છે, એક જ વ્યક્તિ, એક જ વ્યક્તિ. તો એ વ્યક્તિમાં અનંત ધર્મો છે, અનંત ધર્મો છે. હવે એને એને શ્યાદવાદથી કેવી રીતે કહેશું? તો કે એ જ વ્યક્તિ પુત્ર અપેક્ષા, એ જ વ્યક્તિ કોણ છે? પિતા. પત્નીની અપેક્ષાથી પતિ, એના પિતાની અપેક્ષાથી, સમજાય છે ને? અને બેનની અપેક્ષાથી ભાઈ. કેવી રીતે, કેમ આવી રીતના ઘટિત થયું? કારણ કે એનામાં જ અનંત ધર્મો છે, અનંત ધર્મો છે. ખ્યાલ આવે ને? આ શ્યાદવાદમાં એક 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 હાથીનું ઉદાહરણ આપ્યું છે. કોનું ઉદાહરણ આપ્યું છે? હાથીનું. હા ને? એ છ ત્રણ ચાર આંગળા વ્યક્તિ હોય, બધે હોય છે બુક પર પણ હોય છે, હે ને? અનેકાંત શ્યાદવાદનું તો કે છ વ્યક્તિ આંધળા વ્યક્તિ છે અને એ હાથીને સ્પર્શ કરે છે, હા ને? બધા જન્મથી જ આંધળા છે અને એ એ હાથીને સ્પર્શ કરે છે ને, તો એ પગને સ્પર્શ કરે છે. એ કોઈ એક એમાંથી પગને સ્પર્શે છે તો એ કેવું લાગે છે ને? હાથી કેવો લાગે? થાંભલા જેવું. કોઈ એમાંથી બીજો વ્યક્તિ પેટને અડે છે તો એને હાથી કેવો લાગે છે? દિવાલ જેવો. કોઈ એના કાનને સ્પર્શ કરે છે તો એને હાથી એવો સુપડા જેવો લાગે. અને કોઈ એની સૂંઢને સ્પર્શ કરે છે તો હાથી કેવો લાગે છે? દોરી જેવો. બોલો, એ લોકો બરાબર છે કે નહીં? હા, એ તો એમ જ માને છે ને કે હાથ પેટ નાળ્યો તો એને એમ માન્યું કે હાથી પૂરો પૂરો દિવાલ જેવો. તો બોલો, એ બરાબર છે? હા, એ બરાબર નથી ને, એ બરાબર નથી. અને તો હવે હવે તમે લગાડો પણ અને ભી, પણ અને ભી નહીં. એટલે આપણે કહીએ ને કે ભાઈ હાથી કોઈ અપેક્ષાથી, કોઈ અપેક્ષાથી દિવાલ જેવો પણ છે અને એ દોરી જેવો પણ છે. હમણાં અપેક્ષા મેન્શન ન કરી,
અને દોરી જેવો પણ છે અને સુપડા જેવો પણ છે, પેલા છે કે નહીં આપણે જે કીધું થાંભલા જેવો પણ છે, કોઈ અપેક્ષાથી, તો કોઈ અપેક્ષાથી કીધું તો પણ, અને હવે અપેક્ષા મેન્શન કરો, અપેક્ષા મેન્શન કરો. તો ભાઈ હાથી પેટની અપેક્ષાથી દિવાલ જેવો જ છે, તો બરાબર છે. ખ્યાલ આવ્યો છે? પેટ અપેક્ષા મેન્શન કરીને, તો અપેક્ષા મેન્શન કરી તો એ અપેક્ષાથી હાથી હાથી દિવાલ જેવો જ છે, અને અને પગની અપેક્ષાથી હાથી થાંભલા જેવો જ છે, તો બરાબર છે. અને કોઈ અપેક્ષાથી હાથી દિવાલ જેવો છે, દિવાલ જેવો પણ છે, તો પણ એ પણ બરાબર છે. કીધું ને હમણાં શ્યાદવાદમાં પણનો પણ અને જનો પણ બંનેનો પ્રયોગ થાય. પણ જો એમ એમ કહી દે કે હાથી સર્વથા દિવાલ જેવો, તો એ મિથ્યા એકાંત છે. ક્લિયર? એ મિથ્યા એકાંત છે. એવું જ આ વસ્તુનું સ્વરૂપ છે. અને એને હા મિથ્યા એકાંત અને મિથ્યા અનેકાંત. તો મિથ્યા એકાંતમાં તો સર્વથા એક ધર્મ વાળો માની લીધો ને, એક ધર્મ વાળો કે આત્માને સર્વથા નિત્ય કહી દીધો. પણ ઓલો અને મિથ્યા અનેકાંતમાં તો, મિથ્યા અનેકાંતમાં તો જો હવે આત્મામાં ઘટિત કરો, આપણે ઓલી રીતે ઘટી અસ્થિ નાસ્તિ રીતે ઘટ્યું, મિથ્યા અનેકાંત માટે એક દ્રષ્ટાંત તમે લખો કે એ માને કે આત્મા સર્વથા નિત્ય પણ છે અને આત્મા સર્વથા અનિત્ય પણ છે. સમજાયું છે? હા, એવી રીતે હોય, બેઉ બેઉ ને સર્વથા નિત્ય પણ અને સર્વથા બેઉમાં સર્વથા, હા, કથનચિત નિત્ય ને કથન એટલામાં મિથ્યા અનેકાંતમાં સર્વથા નિત્ય અને સર્વથા અનિત્ય. પણ ઈઝી કરવા માટે આપણે ઓલું બીજા બે ત્રણ દ્રષ્ટાંત આપ્યા ને કે ભાઈ શરીર અને આત્મા, હે, હું આત્મા પણ છું ને શરીર પણ છું, તો એ મિથ્યા અનેકાંત છે, એ મિથ્યા અનેકાંત છે. ક્લિયર? બરાબર ને? ઓલામાં તો એક જ ધર્મ વાળો સર્વથા વસ્તુને માની લે, અને આમાં બંને ધર્મ પૂરા પૂરા માને કે આત્મા સર્વથા નિત્ય પણ છે અને સર્વથા અનિત્ય પણ છે. એક છેલ્લું પ્રકરણ છે, અહીંયા આવે છે, એક આવે છે. હવે આ એક આપણને એમ થાય કે આપણે હર વખતે આવું કથનચિત, ખ્યાલ છે, કથનચિત કોઈ અપેક્ષા એવું કેવું જ પડે, કેવું જ પડે? તો કે એવું જરૂરી નથી. કેમ જરૂરી નથી? કારણ કે આપણને બરાબર ખબર છે. એટલે અગર આપણે એમ કહીએ ને કે આત્મા નિત્ય છે, આત્મા નિત્ય છે, તો આપણે ખોટા છે કે બરાબર છે? આપણે બરાબર છે. કેમ? કારણ કે આપણા જ્ઞાનમાં, આપણા જ્ઞાનમાં ડિપોઝિટમાં છે ને કે આત્મા પર્યાય અપેક્ષાથી અનિત્ય પણ છે, એ ડિપોઝિટ છે. એટલે આપણે ઘડી ઘડી એ કથનચિત શાદ કોઈ અપેક્ષાથી, એ શબ્દ દ્રવ્ય અપેક્ષાથી, તો એ શબ્દનો પ્રયોગ કરવો એ જ કમ્પલસરી નથી. કેમ કમ્પલસરી નથી? કારણ કે આપણા જ્ઞાનમાં બરાબર બંને અપેક્ષા ક્લિયર છે. અને એટલે આપણે એમ કહીએ આત્મા નિત્ય છે, તો આપણને બરાબર ખબર છે કે અહીંયા જે વાત ગુરુદેવ આમ કહી રહ્યા છે કે આત્મા નિત્ય છે, તો એ બરાબર કહી રહ્યા છે કે આત્મા દ્રવ્ય અપેક્ષાથી નિત્ય છે, દ્રવ્ય અપેક્ષાથી નિત્ય છે. અને પછી ગુરુદેવના પર્યાય અનિત્ય છે, પરિણમે છે, આત્મા રાગી છે, આત્મા દ્વેષી છે, તો બરાબર ખબર છે કે જે હમણાં ગુરુદેવ એમ કહે છે આત્મા રાગી દ્વેષી, તો પર્યાય અપેક્ષાથી હમણાં આત્માને કેવો કીધો છે? રાગી દ્વેષ. આત્મા સિદ્ધ સમાન, જે શ્રીમદજી કહે સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, તો આત્માને સિદ્ધ સમાન કહી દીધો. ત્યાં થોડી એમ કીધું, બધે એમ થોડી બધા કહે કે ભાઈ દ્રવ્ય અપેક્ષાથી સિદ્ધ સમાન, પર્યાય અપેક્ષાથી અશુદ્ધ, એમ નથી. તો પણ આપણે સમજી લઈએ છીએ ને, સમજી લઈએ છીએ કે હમણાં જે વાત કરીએ કોની અપેક્ષાથી વાત કરી, તો દ્રવ્ય અપેક્ષાથી આત્મા કેવો છે? સિદ્ધ સમાન છે. ક્લિયર? બરાબર ને? એટલે આપણે અપેક્ષા ન પણ કહીએ તો પણ આપણા જ્ઞાનમાં બરાબર ખ્યાલ છે કે ભાઈ આ અપેક્ષાથી આત્મા આવો છે અને આ અપેક્ષાથી આત્મા આવવું છે. અને છેલ્લું આવે છે અનેકાંતમાં અનેકાંત. અનેકાંતમાં અનેકાંત એટલે શું? અનેકાંતમાં અનેકાંત, આપણો ધર્મ સર્વથા અનેકાંતવાદી પણ નથી અને સર્વથા એકાંતવાદી પણ. સાંભળજો, અનેકાંતમાં અનેકાંત એટલે શું? અનેકાંતમાં અનેકાંત ઘટિત કરો. કેવી રીતે? તો આ જેમ કે છે ને નય અને પ્રમાણ, બે વસ્તુ છે ને, નય અને પ્રમાણ. પ્રમાણ અપેક્ષાથી જોવો તો વસ્તુ અનેકાંતમય છે, અને નય અપેક્ષાથી જોવો તો વસ્તુ એકાંતમય છે. બરાબર ને? ફરી પ્રમાણ અપેક્ષાથી કહો તો વસ્તુ અનેકાંતમય છે, અને નય અપેક્ષાથી કહો તો વસ્તુ એકાંતમય છે. તો બંને આવી ગયા ને, અનેકાંત પણ આવ્યું, કથનચિત અનેકાંત પણ છે, અને કથનચિત
એકાંત પણ છે, હે? તો આનું નામ અનેકાંતમાં અનેકાંત. આનું નામ શું છે? અનેકાંતમાં અનેકાંત. ખ્યાલ છે? વસ્તુ નહીં અપેક્ષાથી જુઓ તો એકાંત, અને પ્રમાણ અપેક્ષાથી જુઓ તો અનેકાંત, હે? એટલે આપણે શું ઘટી કર્યું? કથનચિત અનેકાંત અને કથનચિત એકાંત. સર્વથા અનેકાંત નહીં, સર્વથા અનેકાંત નહીં, કારણ કે વસ્તુમાં એક ખ્યાલ છે. અંશથી કયો, અંશથી કયો, અંશથી જુઓ તો વસ્તુ કેવી કેવી? એકાંત. અને અને સર્વાંગ વસ્તુને જુઓ તો વસ્તુ કેવી? અનેકાંતમય છે. ખ્યાલ છે? એટલે કથનચિત એકાંત અને કથનચિત અનેકાંત, એનું નામ છે અનેકાંતમાં અનેકાંત, અનેકાંતમાં અનેકાંત. ખ્યાલ છે ને? એવું આજે આપણે આખું અનેકાંત અને શ્યાદવાદ. અને હવે આને એક સમજીને એનો લાભ શું? અનેકાંત શ્યાદવાદને સમજીને, જો અનેકાંત તો આખી વસ્તુને અનેકાંતમય કહેવાય છે. હવે શ્યાદવાદથી આપણે વસ્તુને સમજીએ છીએ, એક એક ધર્મોને મુખ્ય કરી 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 કરીને આપણે સમજીએ છીએ. નિત્ય ધર્મ, અનિત્ય ધર્મ, એક ધર્મ, અનેક ધર્મ, અસ્તિ ધર્મ, નાસ્તિ ધર્મ, તત્ ધર્મ, અતત ધર્મ, સત ધર્મ, અસત ધર્મ, હે? આવા અનંત ધર્મો છે. અને એવા અનંત તો આપણે હમણાં જાણી નથી શકતા, હે? જેટલા જણાય છે એટલા, એ જેટલા કીધા છે. 47 નયમાં કેટલા ધર્મો કીધા? 47 ધર્મો કીધા. પ્રવચન સારની પાછળ છે ને 47 નયમ, સમયસારની પાછળ 47 શક્તિ. એવા 47 નહીં, એ 47 નહીં કોને બતાડે છે? 47 ધર્મોને બતાડે છે, હે? તો એવા 47 છે, બીજા આ બધા પણ આપણે જોયા. તો એવા ધર્મોને જાણીને કોના દ્વારા? શ્યાદવાદના દ્વારા. એટલે આપણે કોની મહિમા આવે છે? આખી વસ્તુની મહિમા, કે ભાઈ મારામાં આવા એક શું છે? ધર્મો છે, હે? એક એક ધર્મ આવા જબરદસ્ત છે. 47 નયમાં તો બધા છે ને, કેટલા જબરદસ્ત બધા ધર્મો છે, અને દ્રવ્ય નહીં, પર્યાય નહીં, શૂન્ય નહીં, અશૂન્ય નહીં, અને અસ્તિત્વ નાસ્તિત્વ, અસ્તિત્વ નાસ્તિત્વ, સપ્તભંગી વાળા છે ને બધા નયો, અને એવા આટલા 47 નથી. આપણામાં તો સંખ્યાત છે, અસંખ્યાત છે ને અનંત ધર્મો છે. સંખ્યાત નહીં, અસંખ્યાત નહીં, કેટલા ધર્મો? અનંત ધર્મો છે. ખ્યાલ છે? તો એવા આખી વસ્તુની આપણને શું આવે છે? અનેકાંત શ્યાદવાદ સમજીને વસ્તુની મહિમા આવે છે. મને મારી સ્વયંની મહિમા આવે છે, મને મારો વૈભવ ખ્યાલ આવે છે, એવો આટલો અનંત વૈભવ સંપન્ન છું, આવા અનંત સંપદાથી પરિપૂર્ણ છું. અને જે આવી વસ્તુની મહિમા આવે, વસ્તુની રુચિ થાય છે, તો એક સમય એવો આવે છે કે આ ધર્મો ઉપરથી પણ લક્ષ હતી, અંશ ઉપરથી પણ લક્ષ હતી, અને અને કોની કોનું લક્ષ થાય છે? કોણ અનુભવમાં આવે છે? આખો અંશી પુષ્પાંજી, આખો અંશી ભગવાન આત્મા અનુભવમાં આવે છે. ખ્યાલ આવે છે ને? તો એવા અનેકાંત શ્યાદવાદને સમજીને આપણે આખો આત્મા અનુભવમાં આવે, અનુભવ આપણા આત્માની આપણને દ્રષ્ટિ થાય, સમ્ય દર્શનની પ્રાપ્તિ થાય, અને અનંત કાળ આપણે બધા સિદ્ધાલયમાં બિરાજમાન થઈ જઈએ, એવી જ મંગળ ભાવનાથી સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. હું એક ભક્તિ લેવી છે, એટલે એક ભક્તિ લેવી છે. એક આ સોનગઢ ના બધા મંદિરો નું આમાં વર્ણન છે, હું એ ભક્તિ લઉં છું. ગુરુદેવ ની આપણે એક ભક્તિ લઈએ છીએ. ગુરુ તારા, બધા સાથે જીલજો. ગુરુ તારા નામની હો લગની અંતરમાં, ગુરુ તારા નામની હો લગની અંતરમાં, સૂર્ય કીર્તિ નામની હો લગની અંતરમાં, સૂર્ય કીર્તિ નામની હો લગની અંતરમાં, દેશ જાવો કે તમે પરદેશ જાવો, દેશ પરદેશ જાવો, અરે શુદ્ધાત્મા બુલાય નહીં હો લગની અંતરમાં, શુદ્ધાત્મા બુલાય નહીં સોનગઢમાં વર્ષતા, સુવર્ણ
ભગવાન આત્માના ભણકારા વાગતા, અરે ગુરુદેવ નું સાધના ધામ લગની અંતર માં, ગુરુદેવ નું સાધના ધામ લગની અંતર માં, પહેલે દરવાજે માનસ તમજ્યા દેખિયા, અરે દિવ્ય નગરી માં સૌના માન ગળિયા, અરે દર્શન વિદેહી નાથ હો લગની અંતર માં, દર્શન સીમ અરે દર્શન સી મંદર નાથ હો લગની અંતર માં, દર્શન સી અરે ગુરુ તારા નામની હો લગની અંતર માં, ગુરુ તારા જિન મંદિર સોહે કેવા સોહામણા, વિદેહી નાથ ભરત માં પધારિયા, આ તો તીર્થંકર ભૂમિ હો લગની અંતર માં, આ તો તીર્થંકર ભૂમિ હો લગની અંતર માં, સ્વાધ્યાય મંદિર ગુરુ કહાન નિવાસ જા, સ્વાધ્યાય મંદિર ગુરુ કહાન નિવાસ જા, અરે 45 વર્ષો વાણી વરસાવતા, 45 વર્ષો વાણી વરસાવતા, દિવ્ય આસ્મારગ કહેવાય લગની અંતર માં, દિવ્ય આસ્મારગ કહેવાય લગની અંતર માં, પરમાગમ મંદિર ના સોપાન ચડતા, પરમાગમ મંદિર ના સોપાન ચડતા, આગમ વાણી ના નાદ જ્યા ગાજતા, આગમ વાણી ના નાદ ગાજતા, અરે મહાવીર પ્રભુ નું ધામ હો લગની અંતર માં, મહાવીર પ્રભુ નું ધામ હો લગની અંતર માં, ગુરુ તારા નામની હો લગની અંતર માં, ગુરુ તારા નામની હો લગની અંતર માં, નંદીશ્વર ધામની શોભા અનેરી, નંદીશ્વર ધામની શોભા અનેરી, સૂર્ય કીર્તિ નાથની મંગલ પદ રામણી, સૂર્ય કીર્તિ નાથની પદ રામણી, અરે માતાજી ને કેમ ભૂલાય લગની અંતર માં, માતાજી ને કેમ ભૂલાય લગની અંતર માં, ભગવતી માત ની શીતળ છાયડી, ભગવતી માત છાયડી, અરે ધર્મ રત્ની ગુરુ કહેતા માતડી, ધર્મ રત્ની ગુરુ કહેતા માતડી, અરે જય જય હો જય જય માત લગની અંતર મારે, જય 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 નાથ લ
લગની અંતર માં અરે ગુરુ તારા નામની ઓ લગની અંતર માં ગુરુ તારા નામની હો લગની અંતર માં અરે સૂર્ય કીર્તિ નામની હો લગની અંતર માં સૂર્ય કીર્તિ નામની હો લગની અંતર માં.